विद्यार्थी मित्रों, आपणे गया वीडियो में बधा पोषक द्रव्य विषे बात करी तथा तेनी अगत्यता तेना स्त्रोतो विषे बात करी। आ उपरांत अपना शरीर ने पाचक रेशाओ तथा पानी नी पण जरूरियात होय छे। पाचक रेशाओनुं अपना शरीर में कार्य छे ते अपाचित खोराक ने गति आपी शरीर मांथी दूर करवामां उपयोगी छे। आपणे जे पण खोराक खाईए छे ते पचेलो ना होय तो आपणे पाचक रेशा युक्त खोराक लेवो जोईए जेथी ते खोराक पची जाय छे अने कब्जियात थती नथी। अनाज, दाळ, फळ, शाकभाजी आ बधी खाद्य सामग्रीमांथी आपणने पाचक रेशा मळे छे। पछी छे पाणी, तो पाणी पण आपणा शरीर माटे खूब उपयोगी छे। पाणीनुं कार्य छे के ते शरीरमां वायुओ, पोषक द्रव्यो अने उत्सर्ग द्रव्योना वहन माटे जरूरी छे। पाणी जे छे ए आपणे जे पोषक द्रव्यो लीधा छे तेनुं शोषण करे छे अने तेनुं वहन करे छे। पछी उत्सर्ग द्रव्यो एटले के आपणा जे परसेवो थाय छे, मूत्र तथा परसेवाने शरीरमांथी बहार काढवामां मदद करे छे, ते पाणीની આપણા શરીરમાં જરૂરિયાત છે। પાણી આપણને કેટલાક ખાદ્ય પદાર્થોમાંથી પણ પ્રાપ્ત થાય છે, જેવા કે દૂધ, ચા, પછી આપણે કોઈ શરબત કે ઠંડુ પીણું પીએ એ બધામાંથી। પછી બીજી એવી કઈ ખાદ્ય સામગ્રી છે કે જેમાંથી પાણી પ્રાપ્ત થાય છે? તમે એક ટામેટું લેશો અથવા તો લીંબુ લેશો, એને કાપશો તો તમારા હાથ પાણીવાળા થશે, તો એ બધી ખાદ્ય સામગ્રીમાંથી પણ આપણને પાણી મળે છે। હવે છે વિટામિન, તો વિટામિનના અલગ અલગ છે અહીં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને બીજા વિટામિન છે વિટામિન ઈ અને વિટામિન કે। અત્યારે આપણે ખાલી ચાર જ વિટામિન વિશે વાત કરીશું। વિટામિન ઘણા પ્રકારના હોય છે જેને આપણે અલગ અલગ નામથી જોયા। હવે જે વિટામિન બી છે તેના પણ અલગ અલગ પ્રકાર છે, એટલે આ ટાઈમ વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે। તો વિટામિન બી આપણને શેમાંથી મળે છે અને તેના કાર્ય શું છે તે જોઈશું। વિટામિન એ તે આંખ અને ત્વચાને સુંદર રાખે છે। વિટામિન એ શેમાંથી મળે છે? દૂધ, માખણ, ઈંડા, માછલી, ગાજર, કોબી તથા લીલા પાંદડાવાળા શાકભાજી આ બધી ખાદ્ય સામગ્રીમાંથી આપણને શું મળે છે? વિટામિન એ, જે આંખ અને ત્વચાને સુંદર રાખે છે। હવે છે વિટામિન બી, તો તે ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે, કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે ઉપયોગી છે। આપણે વિટામિન બી વાળો ખોરાક લઈએ તો આપણા ચેતાતંત્ર માટે અને જે આપણી પાચન ક્રિયા છે તેની કાર્યક્ષમતા એટલે કે કાર્ય કરવાની જે શક્તિ છે તે વધારે છે। કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે એટલે આપણા શરીરના જે કોષો છે, આપણા જે સ્નાયુઓ છે એની ક્રિયાશીલતા માટે પણ ઉપયોગી છે। તે દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા ધાન્ય, ટામેટા, મગફળી, ફણગાવેલા કઠોળમાંથી મળે છે। આ બધી ખાદ્ય સામગ્રીમાંથી શું મળે છે? વિટામિન બી। હવે જોઈશું વિટામિન સી, તો વિટામિન સી નું કાર્ય છે રોગ પ્રતિકારક શક્તિ માટે, દાંતના પીડાના દુખાવાના પીડાના તંદુરસ્તી માટે અને વિકાસ માટે, એટલે આપણા શરીરમાં જે રોગ પ્રતિકારક રોગ થાય તો એની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી વાળો ખોરાક આપણે લેવો જોઈએ, તથા આપણા જે દાંત હોય એના પેડા હોય એના તંદુરસ્તી તથા વિકાસ માટે વિટામિન સી જરૂરી છે। વિટામિન સી આપણને આમળા, લીંબુ, મોસંબી, ટામેટા, નારંગી જેવા ખાટા ફળોમાંથી મળે છે। હવે છે વિટામિન ડી, તો હાડકાની યોગ્ય વૃદ્ધિ તથા મજબૂતાઈ માટે જરૂરી છે। હાડકાની વૃદ્ધિ માટે અને એની જે મજબૂતાઈ છે તેના માટે વિટામિન ડી જરૂરી છે। તે શામાંથી મળે છે? દૂધ, માછલી, માછલીનું તેલ, માખણ, ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી તથા સૂર્યપ્રકાશ। હવે તમને એવું થશે કે સૂર્યપ્રકાશમાંથી કઈ રીતે વિટામિન ડી મળે એ તો આપણે ખાઈ શકતા નથી, તો આપણે સૂર્યના સવારના કુમળા તડકામાં કાં તો સાંજના કુમળા તડકામાં બેસીએ ત્યારે આપણી ચામડી પર જે સૂર્યના કિરણો પડે તે આપણને વિટામિન ડી આપે છે। એટલે જે નાના બાળકો હોય તેમને આપણે સૂર્યના કુમળા તડકામાં
बेसाड़वा जोईए। आ उपरांत तमे एक वस्तु नोधी के बधामां दूध तमे कॉमन जोयुं, तो विटामिन सी सिवाय बधामां दूध आपेलुं छे, એટલે કે જે દૂધ છે એમાં બધા જ પોષક દ્રવ્યો હાજર છે, આથી તેને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે। થેન્ક યુ।